સિવિલ હોસ્પિટલમાં કોરોના વિભાગ વોર્ડના ગ્રાઉન્ડમાં દિવસે રાત દર્દીના સગા સંબંધીઓને ગ્રાઉન્ડમાં રહેવું પડે છે. 24 કલાક આ દર્દીઓનો ઘસારો હોવાથી જલારામ મંદિર લસકણા જલારામ બાપા તરફથી ચા ઠંડુ બિસ્લેરી પાણી બધી જ જાતના બિસ્કીટ અને ગાંઠિયાની વિનામૂલ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. એવામાં દર્દીના સગા સંબંધીઓ 24 કલાક હોસ્પિટલમાં મોજૂદ રહે છે, કેમ કે લોકો રાત દિવસ ત્યાં ખાધા પીધા વગર પણ ઝઝૂમી રહ્યા છે. 1 કિલોમીટર સુધી કોઈ સગવડે નથી. સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં બેસતા તમામ લોકોને હિંમત. જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લસકાણા ગામ તરફથી રવિવારથી ટેબલ કાઉન્ટર મૂકી સેવાઓ આપવાનું શરૂ કરાયું છે. જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લસકાણા ગામ તરફે દર્દીઓના સગા વહાલાઓએ જે રીતે 24 કલાક હોસ્પિટલમાં હાજર રહેવું પડે છે, તેવામાં ભોજન જેવી સુવિધાઓ માટે વલખા ન મારવા પડે એ માટે જલારામ ધામના સ્વયંસેવકોએ તેમની બહાર આવ્યા છે અને દર્દીઓના સગા વહાલાઓની વેદના સમજવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. વિરેન્દ્રભાઈ ચોટિયા. કઈ સંસ્થા છે તમારી અને કઈ જગ્યાએ તમે શું સેવા આપી રહ્યા છો? હા, અમારી સંસ્થાનું નામ છે જલારામ. અમારું મંદિર છે સંસ્થા, આપણે લસકાણા જલારામ મંદિર, એમના તરફથી ત્યાં પણ આપણે બંને ટાઈમનું ભોજન વિતરણ ચાલે છે. એવરી ડે 365 દિવસ માટે 2 ટાઈમનું ભોજન. એટલે અમે અહીંયા 2 દિવસ પહેલાં આવેલા અને અમને જોયું કે ભાઈ લોકો અહીંયા પાણીની વ્યવસ્થા નહોતી. બધા બહુ બધા લોકો એવા હતા કે ભાઈ અમને પાણીની વ્યવસ્થા નહોતી. અમને આવીને પૂછ્યું કે ભાઈ પાણીનું ક્યાંય અહીંયા છે કે વ્યવસ્થા. ચા નહોતી મળતી, લોકો ભૂખા તરસે અહીંયા બેઠા રહેતા હતા, નાસ્તાની વ્યવસ્થા નહોતી. તો એ વિચારથી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે અહીંયા પણ આપણું અન્નક્ષેત્ર ચાલુ કરી દઈએ. એટલે આપણું જલારામ મંદિર લસકાણા તરફથી અહીં આપણે એક અન્નક્ષેત્ર ચાલુ કરેલું છે. એમાં ચા, નાસ્તો, બિસ્કીટ, ખમણ, સવારનું અલગ અલગ બધું મેનુ પ્રમાણે આપણે નાસ્તો રાખીએ છીએ, છાશ રાખીએ છીએ બપોરના, અને પાણીની વ્યવસ્થા અને પાણીની બોટલો, પછી દર્દીઓ માટે ટ્રોફા, મોસંબીનું જ્યુસ જે લોકોને જોતું હોય એને વિનામૂલ્યે અહીંયાથી આપણે વિતરણ કરવામાં આવે છે. શું સંદેશ આપશો લોકોને? લોકોને તો એક જ સંદેશો છે કે ભાઈ અહીંની હાલત જોઈને અમે જે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને અહીંયા લોકોને પેશન્ટોને જોઈએ છે કે ભાઈ વધારે લોકો ઘરમાં રહે, સુરક્ષિત રહે અને વધારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, વધારે બહાર ના જાય અને વધારેમાં વધારે એમની હેલ્થને કેર કરે. એના માટેથી એ જ એક સંદેશો દેવાનો ઉદ્દેશ છે. અને અહીંયા જે લોકો છે એમને તો જે કંઈ વસ્તુ છે, જે લોકો અહીંયા આવીને રડી રહ્યા છે એમને ખબર છે કે ભાઈ જે આ ગંભીર બીમારીનો જે સામનો કરી રહ્યા છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આપણે આની કરતાં થોડી થોડી સાવચેતી રાખી હોત તો સારું હોત, અને ઘરની બહાર ન ગયા હોત, વધારે મેળામણમાં ન આપણે ઉમટા હોત. તો એના હિસાબેથી એક જ સંદેશો એવો છે કે ભાઈ લોકો ઘરમાં રહે, વ્યવસ્થિત એમની હેલ્થ સાચવે, એના માટે જય જલારામ. જે આપનું નામ? મારું નામ દીપકભાઈ સૂચક. કઈ સંસ્થા છે ને કઈ જગ્યાએ શું સેવા ચાલુ કરી? અમારી સંસ્થા અને અમારું મંદિર છે જલારામ અન્નપૂર્ણ અન્નક્ષેત્ર લસકાણા, જે કામરેજ રોડ ઉપર અમારું મંદિર ચાલી રહ્યું છે એ અમારી સંસ્થા. ત્યાં અવિરત અન્નપૂર્ણ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને આજરોજ ગઈકાલ રોજ અમે અહીંયા COVID-19ની જે હોસ્પિટલ છે મજૂરા ગેટ પાસે, એમાં હોસ્પિટલની બાજુમાં અમે અહીંયા ચા, પાણી, નાસ્તો, ઠંડી છાશ, મોસંબીની જ્યુસ એવી રીતની 24 કલાકની અવિરત સેવાઓ શરૂ કરી છે ગઈકાલથી. આવો વિચાર કેમ થયો? આવો વિચાર અમને 2 દિવસ પહેલાં અમે અમારા રિલેટિવને અહીંયા મળવા, ઓલા રિલેટિવને તકલીફના હિસાબે અમે અંદર અહીંયા આવેલા અને ત્યાં અહીંયા અમે જાણ્યું, જોયું તો લોકોને પાણીની અને કોઈ મળતું પાણી, ચા પાણી કોઈ મળતા નહોતા. 1 કિલોમીટરની અંદર કોઈ સુવિધા, લોકોને પૈસા દેતા બી નથી મળતી એવું ખ્યાલ આવતા અને અમે જાણતા એટલે અમે તાત્કાલિક ધોરણે ગઈકાલે તંદન ફ્રી સેવામાં અમારી સંસ્થા દ્વારા શરૂ કરેલ છે, અમારા પ્રમુખ શ્રી ધનમનભાઈ કોટર દ્વારા સંચાલિત. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.